રોલ નંબર 17 તમારી રસરૂચિ કયા વિષયમાં છે? એકાઉન્ટન્સીમાં. સરસ. રોલ નંબર 23 તમારો શોખ કયો છે? મારો શોખ વાંચનનો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9ના વિજ્ઞાન અને ટેકનોલોજીના વર્ગમાં તમારું સ્વાગત છે. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તેનો તમે મને જવાબ આપજો. આપણા ઘરની આજુબાજુ ઘણા પ્રાણીઓ જોવા મળે છે, તો તે પ્રાણીઓ કયા કયા છે? કૂતરા, ગાય, ભેંસ, બિલાડી વગેરે. બરોબર છે. તો તે કૂતરા, ગાય, બિલાડી એ બધા કેવા પ્રાણીઓ કહેવાય? પાલતુ પ્રાણીઓ કહે છે. સાચું છે. જંગલમાં કેવા પ્રાણીઓ જોવા મળે છે? જંગલમાં વન્ય પ્રાણીઓ જોવા મળે છે. ગુડ. એ વન્ય પ્રાણીઓ કયા કયા હોય છે? વન્ય પ્રાણીઓમાં રીંછ, વાઘ, સિંહ, હરણ વગેરેનો સમાવેશ થાય છે. સરસ. તો આવા અલગ અલગ પ્રાણીઓના વર્ગીકરણને કયા નામથી ઓળખીએ છીએ? પ્રાણીઓના વર્ગીકરણને આપણે પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાણી સૃષ્ટિ વિશે અવનવી બાબતો જોઈશું. ઓકે, બધાને સ્ક્રીન શેર થયેલી દેખાય છે? યસ. ઓકે. તો આપણો આજનો વિષયાંક છે પ્રાણી સૃષ્ટિ. એક મિનિટ હા સર. બેટી, તે હા સર. સ્ક્રીન શેરિંગમાં લગભગ ટેપ કર્યું છે શું કહો સર? કમ્પ્યુટરમાંથી તે લોગિન કરેલું છે? હા સર. હા, તો સ્ક્રીન શેરિંગ બરાબર નથી થયું. સ્ક્રીન શેરિંગ માં તે છે ને લગભગ વિન્ડો કર્યું છે કે એન્ટાયર સ્ક્રીન કર્યું છે? વિન્ડો કર્યું છે સર. ઓકે, અને વિન્ડોમાં પછી તે તારું આ જે ગૂગલ મીટનું છે ને એને સિલેક્ટ કર્યું છે. હા સર. એની જગ્યાએ તું તારું પ્રેઝન્ટેશનને સિલેક્ટ કરતે વિન્ડોમાં.
ઓકે ટ્રાય કર. એટલે સર પીપીટી નહીં દેખાતી? ના. સ્ક્રીન પ્રેઝન્ટ ના ઉપર ક્લિક કરીશ ને એટલે તને એક વિન્ડો ઓપન થશે, એમાં ત્રણ ઓપ્શન હશે. ઉપર ટોપ ઉપર જો. પણ આ દેખાય પછી બધાને, પેલું નહીં દેખાતું. એમાં જ્યાં તારી પીપીટી દેખાતી હોય એને ક્લિક કરીને શેર કર. ઓકે, હવે દેખાય છે. હવે આને છે ને પ્રેઝન્ટેશન મોડમાં કરી દે. યસ, ઓકે, ડન. ઓકે સર. ઓકે, તો આપણે પહેલો જોઈશું છિદ્રકાય, એટલે કે સછિદ્રા પ્રાણીઓ. તો તેને ઇંગ્લિશમાં પોરીફેરા પણ કહેવામાં આવે છે. તો પોરીફેરા શબ્દનો અર્થ થાય છિદ્રયુક્ત સજીવ. તે સ્થાયી જીવન જીવે છે, કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે. તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો જોવા મળે છે. આ છિદ્રો શરીરમાં હાજર નલિકાતંત્ર સાથે જોડાયેલા હોય છે, જેના માધ્યમથી આ પ્રાણીઓ શરીરમાં પાણી, ઓક્સિજન અને ખોરાકનું વહન કરે છે. તો આ છિદ્રકાય પ્રાણીઓ છે યુપ્લેક્ટેલિયા, સાયકોન, સ્પોન્જિલા, આ બધા છિદ્રકાય પ્રાણીઓના ઉદાહરણો છે. બીજા નંબરના પ્રાણીઓ છે કોષ્ઠાંત્રી. તો આ પ્રાણીઓ જલીય નિવાસ ધરાવે છે. તેઓની શરીર રચના પેશીય સ્તરની હોય છે. તેઓમાં એક દેહ ગુહા જોવા મળે છે. તેમનું શરીર બે સ્તરનું કોષીય સ્તરોથી બનેલું હોય છે, જેમાં એક હોય છે આંતરિક સ્તર અને બીજું હોય છે બાહ્ય સ્તર. તેઓની કેટલીક જાતિઓ સમૂહમાં કે વસાહતી સ્વરૂપે પણ રહેતી હોય છે. આવા પ્રાણીઓ છે હાઇડ્રા, એટલે કે જળવ્યાળ, અને સમુદ્ર ફૂલ. નંબર ત્રણ પ્રાણીઓ છે પૃથુકૃમિ. તો આ વર્ગના પ્રાણીઓની શરીર વધારે જટિલ હોય છે. તેમના શરીર દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવતા હોય છે. તેથી આ પ્રાણીઓના શરીર જમણી અને ડાબી એમ બે સમાન સંરચના ધરાવતા હોય છે. એટલે બે સમાન સંરચના ધરાવે તેથી તેને શું કહેવામાં આવશે? દ્વિપાર્શ્વસ્થ સમમિતિ. તેઓ ત્રણ સ્તરોની કોષીય સંરચનામાં વિભેદિત થાય છે. તેથી આવા પ્રાણીઓને ત્રિગર્ભીય પ્રાણીઓ પણ કહેવામાં આવે છે, તથા તેમના શરીર પૃથુ અથવા તો ચપટા હોય છે તેમના નામ પ્રમાણે. તેથી જ તેઓને ચપટાકૃમિ અથવા તો પૃથુકૃમિ પણ કહેવામાં આવે છે. તો પ્લેનેરિયા, યકૃત કૃમિ, પટ્ટી કીડો, આ બધા પૃથુકૃમિના ઉદાહરણો છે. આ પ્રાણીઓ મુક્તજીવી અથવા તો પરોપજીવી પ્રાણીઓ પણ કહેવામાં આવે છે. નંબર ચાર છે સૂત્રકૃમિ. તો આ પ્રાણીઓ પણ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ હોય છે અને તેઓમાં પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળતી હોય છે. તેઓના શરીર ચપટા હોતા નથી, નળાકાર હોય છે. તો આપણે ઉદાહરણમાં જોઈએ તો આ છે વુકેરિયા અને કરમિયુ. તો તમને દેખવા મળશે કે તેઓ નળાકાર, તેમના શરીર નળાકાર હોય છે. તેઓની દેહ ગુહાને કૂટ, દેહ કોષ્ઠ કે આભાસી શરીર ગુહા કહે છે. એટલે કે તેમના શરીર હોય છે તે ગુફા જેવા હોય છે, એટલે કે લાંબા અને નળાકાર હોય છે. પરોપજીવી હોવાને કારણે તેઓ બીજા પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે અને તેઓ પણ ત્રિગર્ભસ્તરીય હોય છે. મોટા ભાગના પરોપજીવી હોય છે. તો તે છે કરમિયુ, વુકેરિયા, એ બધા ગોળકૃમિ એટલે કે સૂત્રકૃમિના ઉદાહરણો છે. પાંચમું છે નુપુરક. તો આ પ્રાણીઓમાં પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ તેમજ ત્રિગર્ભસ્તરીય હોય છે. તેમની સાચી શરીર ગુહા યુક્ત દેહ પણ જોવા મળે છે, અથવા તો આ ભિન્નતાઓને કારણે તેઓના શરીરના શિરથી પૂંછડી સુધી એક પછી એક ખંડોના સ્વરૂપે હાજર હોય છે. તો તમે આ ઉદાહરણમાં જોઈ શકશો કે રેતી કીડો, અળસિયું, જળો,
તમે બધાએ અળસિયું તો જોયું જ હશે, તો અળસિયાના શરીર ઉપર કેવા આમ ખંડો ખંડો હોય છે, એટલે કે ભાગ આવેલા હોય છે અલગ અલગ, તો તે નુપુરક પ્રાણી છે. તો તેમના શરીરે એવા ખંડો હાજર હોય છે. નુપુરક એ મીઠા જળ, દરિયાઈ જળ તેમજ સ્થળજ પ્રકારના રહેઠાણ ધરાવે છે. તેઓમાં પરિવહન, પાચન, ઉત્સર્જન અને ચેતાતંત્ર પણ જોવા મળતા હોય છે. તો ઉદાહરણ તરીકે અળસિયું, રેતી કીડો, જળો વગેરે. નંબર 6 પ્રાણીઓ છે સંધિપાદ. તો આ પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. શરીર ખંડમય હોય છે અને તેઓમાં પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળતી હોય છે. તેઓનું ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. આથી રુધિર વાહિનીઓમાં રક્ત વહેતું નથી. દેહ ગુહા કે શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે. એટલે તમે અહીંયા જોઈ શકો કે મુસકા એટલે ઘર માખી, એટલે આપણા ઘરમાં જે માખીઓ હોય, પતંગિયું હોય, કરોળિયો હોય, તો તેના શરીર જોડમાં ઉપાંગો એટલે કે યુગ્મ ઉપાંગો જોવા મળે છે. પછી છે મૃદુકાય. તો આ પ્રાણીઓમાં દેહ ગુહા નાની હોય છે તથા મોટાભાગના મૃદુકાય પ્રાણીઓમાં કવચ જોવા મળે છે. એટલે ઓક્ટોપસ અને પાયલા તમે જુઓ તો શંખ આકારનો તમને દેખાય છે, ઉનિયો પણ શંખ આકારનો જ હોય છે, તો એમાં ઉપર કવચ હોય છે એટલે કે સ્ટ્રોંગ એવું પડ હોય છે, તો તેનાથી તેને રક્ષણ મળતું હોય છે. મોટાભાગના મૃદુકાય પ્રાણીઓમાં કવચ જોવા મળતું હોય છે અને ખુલ્લું પરિવહન તંત્ર હોય છે. ઉત્સર્જન માટે મૂત્રપિંડ જેવી રચનાઓ પણ જોવા મળતી હોય છે. તેઓ પ્રચલન માટે મૃદુ પગનો ઉપયોગ કરે છે. એટલે ઓક્ટોપસમાં તમે જોઈ શકો કે નીચે તેના આ અળસિયા જેવા પગો છે, તેના મૃદુ પગો છે, તો તેના લીધે તે ચાલતો હોય છે, એટલે કે પ્રચલન કરતો હોય છે. પછી છે શૂળત્વચી. તો ગ્રીકમાં એકિનો, એટલે એકિનોનો અર્થ થાય છે કંટકીય નલિકામય રચના અને ડર્માનો અર્થ થાય છે ત્વચા. આથી આ પ્રાણીઓની ત્વચા કાંટા જેવી અથવા તો શૂળીય રચનાઓથી આચ્છાદિત હોય છે. તેઓ મુક્ત જેવી દરિયાઈ પ્રાણીઓ છે. તેઓની દેહ ગુહા પણ ત્રિગર્ભસ્તરીય છે. તેઓમાં વિશિષ્ટ પ્રકારનું જળ પરિવહન નલિકા તંત્ર જોવા મળે છે અથવા તો તેઓમાં કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અને શૂળો જોવા મળે છે. તો અહીંયા ઉદાહરણમાં તમે જોઈ શકશો કે પંખ તારા એટલે કે બરડ તારા. પછી છે સમુદ્ર કાકડી, સાગર ગોટા અને તારા માછલી. તો તે બધા દરિયાઈ પ્રાણીઓ છે. પ્રાથમિક મેરુદંડી. તો આ પ્રાણીઓ પણ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ અને ત્રિગર્ભસ્તરીય દેહયુક્ત પ્રાણીઓ છે. તેઓમાં એક નવા પ્રકારના લક્ષણો તરીકે જોવા મળે છે, જે એક લાકડી જેવી લાંબી રચના છે. તો તમે અહીંયા જોઈ શકશો કે પ્રાથમિક મેરુદંડીમાં આ છે બાલાનો ગ્લોસસ, એટલે કે એક એવું છે, એક લાંબુ લાકડી જેવી રચના ધરાવે છે અને તેમાં એક નવું લક્ષણ છે મેરુદંડી, એટલે કે લાંબી લાકડા જેવી રચના જે પ્રાણીઓમાં પૃષ્ઠ ભાગે જોવા મળે છે, એટલે કે તેના પાછળના ભાગે જોવા મળે છે. પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓમાં તેમના જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી, એટલે કે જે આ વચ્ચે દેખાય છે મેરુદંડ, એ દરેક પ્રક્રિયા દરેક અવસ્થાઓમાં હાજર રહેતો નથી. તેઓ દરિયાઈ પ્રાણી છે. તો તેમના ઉદાહરણો છે બાલાનોગ્લોસસ, હર્ડમેનિયા, એમ્ફીઓક્સસ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તેનો તમે મને જવાબ આપજો. પોરીફેરા શબ્દનો અર્થ કયો થાય છે? પોરીફેરા શબ્દનો અર્થ છિદ્રયુક્ત થાય છે. સરસ. સમુદ્ર ફૂલ, જેલીફિશ વગેરે કેવા પ્રાણીઓ કહેવાય છે?
સમુદ્ર ફૂલ, જેલીફિશ વગેરે કોષ્ઠાંત્રિક પ્રાણીઓ કહેવાય છે. વેરી ગુડ. પૃથુકૃમિને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? પૃથુકૃમિને બીજા ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. ગુડ. સૂત્રકૃમિના ઉદાહરણ આપો. કરમિયા, હાથી પગાનું કૃમિ વગેરે. સાચા છો તમે. નુપુરક કયા પ્રકારના રહેઠાણ ધરાવે છે? નુપુરક પ્રાણીઓ મીઠા પાણીમાં, દરિયાઈમાં તેમજ સ્થળ જ રહેઠાણ ધરાવે છે. વેરી નાઇસ. પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય કયો છે? પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય સંધિપાદ છે. બરાબર છે. ગ્રીકમાં એકિનોનો અર્થ શું થાય છે? કંટક કે નદીમાં રચના. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા અને મને શાંતિથી સાંભળી તે બદલ આભાર.